જેતપુરના દેવકી ગાલોલ ગામના ખેડૂતોએ લોહીથી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને ટપાલ લખેલ છે જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ગેટકો દ્વારા બળજબરીથી ખેડૂતોના ખેતરમાં વીજપલો ઊભા કરી રહ્યા છે જેની વિરોધ અહીંના ખેડૂતો કરી રહ્યા છે પ્રતાપે થોડા દિવસ ખેડૂતો દ્વારા જમીનમાં પ્રતિક સમાધિ લેવા અને મામલતદાર સહિતના લોકોને આવેદન આપવામાં આવ્યું હતું આમ છતાં ગેટકોએ કોઈ પણ જાતનું ધ્યાન નહીં રાખી ખેડૂતોના ખેતરમાં બળજબરીથી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે આમ છતાં ગેટકો દ્વારા બળજબરીથી કામ કરવામાં આવતા ખેડૂતો નારાજ થયા હતા અને આજે આ જમીન બચાવવા માટે પોતાના લોહીથી ખેતરમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટપાલ લખી ન્યાયની માંગણી કરી હતી અને યોગ્ય વળતરની માંગ કરી છે તમે અત્યારે આ પત્ર કોને કેવી રીતના કહેશ શેનાથી લખો છો હું કામ લખો છ આ પત્ર અમે અમારા લોહીથી લખી રહ્યા છીએ એનું કારણ એ છે કે લોહીથી લખવાનું કારણ એ છે કે અમે બધે રજૂઆત કરેલી છે અહીંયા કલેક્ટરને પણ રજૂઆત કરેલી છે પછી આપણા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે પણ અમારું કોઈ સાંભળ્યા નહીં એ માટેથી અમારા લોહીથી લેટર લખી રહ્યા છીએ કે નરેન્દ્ર સાહેબ મોદીને વડાપ્રધાન આપણા કે અમારું સાંભળે અમારા ખેતરની અંદર મોટે પાયે નુકસાની કરી નાખી છે આ લોકોએ જેટકો કંપનીવાળાએ અને દાદાગીરીથી અમારા જે આપણા સેઢાના નિશાન ખાંભા હોય એ પણ ઉખેડ નહીં ખા તો અમે એને કીધું લેવું ભાઈ કે અમારો આ ખાંભો તમે રહેવા દીઓ અમારું એ નિશાન કહેવાય અમારા ખેડૂતોનું પણ અમારું એ લોકોએ એમ કીધું તમારે જવું હોય ત્યાં જ જાઓ એ બધું થઈ જાય તમારે અહીંયા આવવાનું નથી ને પોલીસ પ્રોડક્શન છે એ માટે તમે પુરાઈ જાઓ જેલમાં એટલે અમે અમે આ લોકોથી નારાજ થઈ ગયા છે અને અમારું કોઈ સાંભળ્યું નથી એટલે માટે અમે આ લોહીથી અમારો પત્ર લખી અને નરેન્દ્ર સાહેબ મોદીને એટલું છે કે અમારું સાંભળો અમને પૂરી વળતર આપો અમારી જે ખેતરની અંદર મોટે પાયે નુકસાની કરી દીધી છે એ નુકસાનીનું પણ વળતર આપો તો આ લોકો જેટકો કંપનીવાળા નુકસાન આપવા તૈયાર નથી મારું નામ ભરતભાઈ મોહનભાઈ ચાડા દેવકી ગાલોળો તમે શા માટે લખ્યું મેં આ અમારા લોહીથી આ પત્ર લખી રહ્યા છીએ અમારો અમારો ઉકળાટ છે કે અમને અમારી મહેનતનું જે છે તે લોકો નથી અમને વળતર આપતા અને અમારું નુકસાન ખૂબ જ કરી નાખ્યું છે અમારા ખેતરમાં કોઈ આવ્યા જેવું રહેવાના નથી અત્યારે તમે જુઓ તો ખબર પડે તો એટલા અમારા લોહીના વરાળથી અમને એમ ઉકળતું થાય છે તો કે અમે અમારા લોહીથી અમે આ પત્ર લખીને સાહેબને જાણ કરીએ છીએ કે અમારી વારે આવે અને અમને પૂરતું વળતર મળે છેટકો કંપનીને જે કે અને અમે તો અભણ લોકો ખેતી કરનારા અમારા બાળકો આમાંથી ને અમારા ગધરણ ઉપર છે તો આ લોકો અમારી નાના નાના ખેતરમાં બબે ત્રણ ત્રણ થાંભલા ઊભા કરે તો અમે અમારે કઈ રીતે અમે આમાં લડી શકીએ એમ તો અમને તો કાંઈ ખબર ન પડે તો અમે અમારા વરાળથી આ લોહીનો પત્ર લખી રહ્યા છે અને સાહેબ અમારું સાંભળશે એવી અમારી ખૂબ જ આશા છે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ જેતપુર